જય સ્વામિનારાયણ એફઆઈ બી એ સેમેસ્ટર એક જેને સમાજશાસ્ત્ર ગુણમાં વિષય છે તે તે ગુણનું પેપર પે એક સામાન્ય સમાજશાસ્ત્ર તેમાં પહેલો યુનિટ આપણે આગળના વિડીયોમાં ભણી ગયા આજે આપણે બીજો યુનિટ શરૂ કરીશું બીજા યુનિટનું નામ છે મંડળ અને સંસ્થા એમાં મંડળ વિશે જોઈએ પોતાની વિભિન્ન જરૂરિયાતો સંતોષવા માટે મનુષ્યની સમક્ષ ત્રણ માર્ગો કે વિકલ્પો પડેલા છે આમાં પહેલો માર્ગ કે તે સ્વતંત્ર માર્ગ જરૂરિયાત સંતોષવા માટેના સ્વતંત્ર માર્ગમાં મનુષ્ય અન્ય મનુષ્યોનો વિચાર કરતો નથી માનવીય સમાજમાં જીવતો હોવાથી આ માર્ગ અસામાજિક અને સંકુચિત ગણાય છે જરૂરિયાતો સંતોષવા માટેનો બીજો માર્ગ સંઘર્ષનો છે સંઘર્ષનો માર્ગ પસંદ કરનાર વ્યક્તિ અન્ય મનુષ્યો ઉપર બળજબરી કરીને દબાણપૂર્વક પોતાની જરૂરિયાતો સંતોષી લે છે સામાન્ય રીતે આ માર્ગ પણ અસામાન્ય અમાન્ય ગણાય છે કારણ કે આ માર્ગ પસંદ કરવાથી સમાજમાં બળિયાના બે ભાગ જેવી સ્થિતિ સર્જાય છે ત્રીજો માર્ગ એટલે કે સ સહકારનો માર્ગ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે માનવી અન્ય માનવીઓની મદદ મેળવે ત્યારે તેને સહકાર કહેવામાં આવે છે સહકારના માર્ગ વડે પરસ્પર બધા જ મનુષ્યની જરૂરિયાતો સંતોષાય છે સમાજમાં આ માર્ગ વધુ ઈચ્છનીય ગણાય છે વ્યવસ્થિત અને સંગઠિત સ્વરૂપના સહકારમાંથી સમાજમાં મંડળો ઉદભવે છે એટલે કે વ્યક્તિ પોતાની રીતે જે જરૂરિયાતો સંતોષો છે તેને તેને બીજા વ્યક્તિને ગમે છે કે નહીં તેનું હિત છે કે નહીં એવું વિચારતો નથી બીજો માર્ગ છે બળજબરીનો માર્ગ છે જે સ્વની દ્રષ્ટિએ જોઈએ તો એટલે કે બીજાની ઉપર દબાણપૂર્વક બળજબરી કરી અને જે સંતોષ છે જરૂરિયાતો તે પણ ત્રીજો માર્ગ છે એ સરળ છે સરળ આમ તો સરળ ન કહેવાય પણ એક બાજુથી સરળ પણ છે કારણ કે તમે બીજા વ્યક્તિઓ સાથે જોડાવ અને તમારી જરૂરિયાતો પૂરી થાય તે એટલે કે મંડળો એટલે કે દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ નાના મજૂર વર્ગ છે તેની પાસે એકસાથે પૈસા નથી હોતા એટલે એ મંડળ રચે છે તેના કમાણીમાંથી એટલે કે વ્યવસાયમાંથી તે થોડા થોડા પૈસાની બચત કરે છે અને એ બચતથી એ લોકોને એમ કહેવાય છે કે ચીઠી નાખે છે અને એમાં જેનું નામ આવે એને પછી એ પૈસા આપવામાં આવે છે પછી જેમાં જે લોકોના પૈસા આવી જાય એ લોકોનું પછી એમાંથી નામ નીકળી જાય છે પણ હા એને પૈસા મંડળમાં પૈસા ભરવાના એમ એટલે કે એને એની થોડીક બચતમાંથી પણ એ એના ઘરની ભૌતિક સુખ સુવિધાઓ મેળવી શકે છે અને થોડા પૈસામાંથી એ બીજાઓને પણ મદદ કરી શકે છે આ એક દા ઉદાહરણ તરીકે મંડળ થયું એવા તો ઘણા બધા મંડળો છે કે જે તમે ટૂંક ટૂંકી આવકમાંથી શરૂ કરી શકો છો એમાં પહેલું છે મંડળની વ્યાખ્યા એમાં જોઈએ મેકેવર અને પેજ મંડળની વ્યાખ્યા આપતા જણાવે છે કે મંડળ એ એક કે બે વધુ સર્વસામાન્ય હિતો સાધવા માટે સંગઠિત થયેલું જૂથ છે ગિરબર્ટ નોંધે છે તેમ મંડળ એ વિશિષ્ટ હિતની પરિપૂર્તિ અર્થે સંગઠિત થયેલ વ્યક્તિઓનું બનેલું જૂથ છે એટલે કે ઉપયુક્ત વ્યાખ્યાઓથી જણાશે કે મંડળ એ વિશિષ્ટ હિત કે હિતો સાધવા માટે માનવીઓને સભાનતાપૂર્વક યોજનાપૂર્વક વિકસાવેલું જૂથ છે દાખલા તરીકે મજૂરો પોતાની આર્થિક હિતોના રક્ષણ માટે મજૂરો મંડળો રચે છે આમ ટ્રેડ યુનિયન વિદ્યાર્થી સંઘ શિક્ષક સંઘ રાજકીય પક્ષ મહિલા મંડળ નેશનલ કોંગ્રેસ હાઉસિંગ સોસાયટી યુ એન ક્લબ વગેરે મંડળના દ્રષ્ટાંતો છે મંડળ નાની ક્રિકેટ ટીમથી માંડીને રાજ્ય જેવડું મોટું પણ હોઈ શકે આવા મોટા મંડળને મેકાયવર મહામંડળ એટલે કે ગ્રેટ એસોસિએશન તરીકે ઓળખાવે છે એટલે કે કેવા કેવા મંડળો રચી શકાય છે અને રચાય છે એના ઉદાહરણો આપણે અહીંયા આપેલા છે કે ભાઈ વિદ્યાર્થી સંઘનું પણ મંડળ હોઈ શકે શિક્ષક સંઘનું મંડળ છે પછી મજૂરોનું પોતાનું આ આર્થિક હિત માટેનું મંડળ છે એટલે કે આ દરેક મંડળો છે એ પોતાની જરૂરિયાતો એટલે કે એ પોતે એક વ્યક્તિ ન કરી શકતા મંડળની ખૂબ તાકાત વધી જાય છે એક કરતાં વધારે એની કહેવાય ને કે એને હિતમાં આપતા જે હકો છે એને મળે છે હવે મંડળના લક્ષણો જોઈએ એમાં પહેલું લક્ષણ છે વિશિષ્ટ હિત એમાં જોઈએ મંડળ અમુક ચોક્કસ હિત સંતોષવા માટે રચાયેલું જૂથ છે માનવી પોતાના સાંસ્કૃતિક હિતો સંતોષવા વિવિધ કલા મંડળો રચે છે રાજકીય હિતો સંતોષવા માટે રાજકીય પક્ષની રચના કરે છે એ જ રીતે આર્થિક કે ધાર્મિક હિતો સંતોષવા માટે વિવિધ મંડળો બનાવે છે ટૂંકમાં મંડળમાં વ્યક્તિનું અમુક ચોક્કસ હિત સંતોષાય છે અહીં એક ઘટના એ જોવા મળે છે કે વ્યક્તિ કોઈ પણ મંડળમાં જોડાય છે ત્યારે તે અમુક ખાસ હિતો સંતોષવા કે ધ્યેય પ્રાપ્ત કરવા માટે જોડાય છે અને તે રીતે મંડળના સભ્યો પોતાના હિતથી સભાન હોય છે આમ વિશિષ્ટ હિતની સભાનતા મંડળનું મહત્ત્વનું લક્ષણ છે એટલે કે મંડળમાં જોડાનાર વ્યક્તિ પોતાને કોઈ હોદ્દો મળે અથવા દરજ્જો મળે છે અને એ એ દરજ્જાથી એ પરિ સર્વ રીતે ઓળખ ઓળખતો હોય છે એટલે કે એ પોતાને એ દરજ્જો કઈ રીતે એને નિભાવવો એના માટે સજ્જ હોય છે અને એની કુશળતા હોય છે એ પછી ધાર્મિક હોય આર્થિક હોય કે રાજકીય હોય આ દરેક બાબતમાં એ પોતાનું વિશિષ્ટ હિત જોતો હોય છે બીજું છે વ્યવસ્થા તંત્ર એમાં જોઈએ મંડળને તેની ચોક્કસ નિયમ નિયમાવલી હોય છે તેના સભ્યોને મંડળ મળવાનો સમય અને સ્થળ નિશ્ચિત હોય છે તેના સભ્યપદ માટેના ચોક્કસ નિયમો હોય છે મંડળ ક્યુ કાર્ય કરી કરી શકે અને ક્યુ કાર્ય ન કરી શકે તેમ તેના સભ્યોની સત્તા હક્કો અને ફરજો વગેરેની સ્પષ્ટતા કરતું તેનું નિશ્ચિત બંધારણ હોય છે આ બંધારણ મંડળને ચોક્કસ વ્યવસ્થા તંત્ર પૂરું પાડે છે ટૂંકમાં પોતાના ચોક્કસ હિતો સાથે મળીને સંતોષવા માટે કોઈ માનવ સમૂહ પોતે જ સભ્યો માટે નિશ્ચિત કાર્યપ્રથા તૈયાર કરે છે નિયમિત આયોજન કરે અને સંસ્થાના સ્વરૂપો ઘડે ત્યારે આ માનવ જૂથ મંડળને જન્મ આપે છે આમ ચોક્કસ વ્યવસ્થા તંત્ર મંડળનું લક્ષણ છે એટલે કે મંડળની અંદર આ વ્યવસ્થા તંત્ર એટલું બધું કામ કરે છે કે જે વ્યક્તિ દૂર દૂર રહેતા હોય તેને પોતાનો સમય નક્કી કરેલો હોય છે જેને જે સત્તા કે હક્કો આપેલા છે તેના પણ તેનાથી પણ તે સભાન છે અને ચોક્કસ પોતપોતાના હિતમાં એ નિયમો નક્કી કરેલા હોય છે એ નિયમો અનુસાર તેને કાર્ય કરવાનું હોય છે એ લોકો બધા જ સભ્યો અલગ અલગ એટલે કે દૂર દૂર કેમ ન હોય પણ જ્યારે મળવાનું હોય તે નિશ્ચિત સમયમાં પણ મળે છે એટલે કે મંડળનું એક વ્યવસ્થા તંત્ર એક ઘડાયેલું છે ત્રીજું છે મંડળ કૃત્રિમ જૂથ છે એમાં જોઈએ મંડળ કૃત્રિમ રીતે વિચારપૂર્વક રચવામાં આવે છે એટલે કે મંડળ એ બુદ્ધિપૂર્વકની રચના છે આપણે અગાઉ દ્રષ્ટાંત તરીકે લીધેલા મંડળોનો વિચાર કરીશું તો જણાશે કે આ મંડળો બુદ્ધિપૂર્વકના આયોજન તરીકે કૃત્રિમ રીતે સભાનપણે રચવામાં આવેલા જૂથો છે એટલે કે મંડળ રચાય જ એના માટે છે કે દરેક વ્યક્તિના હિતમાં હોય અને દરેક વ્યક્તિને તેનો હક મળી રહે તેના માટે મંડળ છે એ મળવાનો સમય નક્કી કરે એટલે કે દરેક સભ્ય ત્યારે હાજર રહે છે અને જે જેની મુશ્કેલીઓ છે તે દર્શાવે છે અને આયોજનપૂર્વક એનું કાર્ય કરે છે એટલે કે બુદ્ધિપૂર્વકના કાર્યો કરે છે એ પછીનું છે મંડળ એ હિત સંતોષવા માટે સાધન છે તેમાં જોઈએ મંડળ એ ધ્યેયની પરિપૂર્તિ માટે વિચારપૂર્વક અપનાવેલા સાધન છે આથી જ્યાં સુધી વ્યક્તિનું હિત સંતોષાય ત્યાં સુધી જ તે મંડળનું સભ્યપદ ચાલુ રાખે છે અને હિત સંતોષાય જતાં મંડળનું સભ્યપદ છોડી દે છે અથવા એ મંડળ કરતાં જૂથ મંડળ પોતાનું હિત સંતોષવામાં વધુ ઉપયોગી થશે એમ વ્યક્તિને લાગે ત્યારે એ મંડળનું સભ્યપદ છોડી બીજા મંડળમાં જોડાય છે આમ વ્યક્તિનું મંડળ સાથેનું જોડાણ હિત પૂરતું સીમિત છે કાયમી નથી ટૂંકમાં મંડળ એ સાધ્ય નથી પણ હિત સંતોષવા માટેનું સાધન છે એટલે કે મંડળમાં જોડાવા માટે એનું પોતાનું કોઈક હિત હોય છે પોતાનું કંઈક ધ્યેય હોય છે એ પરિપૂર્ણ થાય એટલે સ્વેચ્છા એ મંડળ પણ છોડી દે છે અને એની બીજી ઈચ્છાઓ પૂરી પરિપૂર્ણ કરવા માટે બીજા મંડળમાં પણ જોડાઈ શકે છે એના પછીનું છે દૂરવર્તી સંબંધો મંડળના સભ્યો વચ્ચેના પારસ્પરિક સંબંધો દૂરવર્તી ઔપચારિક કે પરોક્ષ હોય છે એટલે કે મંડળ એ દૂરવર્તી જૂથ છે વધુ સ્પષ્ટ રીતે કહીએ તો મંડળના સભ્યો વચ્ચેના સંપર્ક માટેનો સમય અને સ્થળ નિશ્ચિત હોય છે મંડળના નિયમો અનુસાર હિતના સંદર્ભમાં એ સંબંધો શક્ય બને છે અન્ય સાથેના સંબંધો પણ સાધનરૂપ હોય છે મંડળમાં વ્યક્તિનું સમગ્ર જીવન વ્યક્ત થતું નથી પરંતુ અમુક પાસું જ વ્યક્ત થાય છે આમ દૂરવર્તી સંબંધો એ મંડળનું લક્ષણ બની રહે છે એટલે કે લોકો દૂર હોવા છતાં પણ ઔપચારિક રીતે મંડળમાં જોડાય છે અને તેની ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે પછી એ ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ ગયા પછી સ્વેચ્છાએ મંડળ પણ છોડી દે છે આ એક ઔપચારિક બધી બાબત છે એના પછીનો પોઈન્ટ છે મંડળ અને સમુદાય વચ્ચેનો તફાવત તેમાં જોઈએ સમુદાય અને મંડળની ઉપયુક્ત વ્યાખ્યાઓ તથા લક્ષણો પરથી સ્પષ્ટ થશે કે આ બંને ખ્યાલો વિભિન્ન છે આ વિભિન્નતા નીચે મુજબ દર્શાવી શકાય સમુદાયમાં વ્યક્તિના પ્રાથમિક અને ગુણ હિતો સંતોષાય છે તે સમાજ જીવનના બધા પાસાને આવરી લે છે સમુદાયમાં વ્યક્તિનું સર્વાંગી જીવન જીવાય છે જ્યારે મંડળ એ એક કે તેથી વધુ મર્યાદિત હિતો સંતોષતું જૂથ છે તેમાં વ્યક્તિનું સર્વાંગી જીવન જીવાતું નથી પરંતુ હિત પૂરતું આંશિક જીવન જીવાય છે તેમાં માત્ર વિશિષ્ટ હિત જ સંતોષાય છે સમુદાય એટલે કે એક સમૂહ છે આ પહેલો પોઈન્ટ આપણે સમજતા જોઈએ કે સમુદાય એટલે કે એક સમૂહ છે સમાજ છે એ સમાજ છે એ કાયમ માટે છે ને મંડળ છે એ કાયમ માટે નથી એ ઈચ્છે ત્યારે એની ઈચ્છા સંતોષાઈ જાય ત્યારે એ છોડી દે છે પણ એક સમુદાય એટલે કે સમાજ છે એ તો કાયમ છે બીજો સમુદાય સ્વયં જૂથ છે તેને બુદ્ધિપૂર્વક આયોજન સ્વરૂપે રચવામાં આવતું નથી પણ આપોઆપ ઉદભવે છે જ્યારે મંડળ કૃત્રિમ રીતે રચવામાં આવે છે એટલે કે સમુદાય છે એક સમાજ છે એ તો આગળની પેઢી દર પેઢી ચાલતો એક સમુદાય છે સમાજ છે જ્યારે મંડળ છે એ તો એક ઈચ્છા પૂરી થાય એટલે એ મંડળ પણ કદાચ પૂરું થઈ જાય અને બીજું મંડળ રચાય છે ત્રીજું છે સમુદાયનું સભ્યપદ જન્મથી મળે છે વ્યક્તિનો જન્મ કોઈને કોઈ સમુદાયમાં ગ્રામ કે શહેરમાં થાય છે અને તે જન્મના આધારે તેને સામુદાયિક દરજ્જો મળે છે આમ સમુદાયનું સભ્યપદ ફરજિયાત હોવાથી તે એક જરૂરિયાત જૂથ છે મંડળનું સભ્યપદ મરજિયાત છે સ્વૈચ્છિક છે અને તે મરજિયાત જૂથ છે અલબત્ત રાજ્ય જેવા મંડળનું સભ્યપદ ફરજિયાત છે એના પછીનો પોઈન્ટ છે મંડળની તુલનામાં સમુદાય વધુ કાયમી છે જ્યારે સમુદાયની તુલનામાં મંડળ ઓછું કાયમી જૂથ છે વ્યક્તિના સમુદાય સાથેના સંબંધો પેઢી દર પેઢી ચાલ્યા આવતા હોય છે જ્યારે મંડળ સાથેના વ્યક્તિના સંબંધો હિત પૂરતા સીમિત હોય છે એટલે કે સમાજ સાથેના સંબંધો છે તે તો પેઢી દર પેઢી ચાલ્યા આવે છે પણ જ્યારે મંડળ છે એ તો રચવામાં આવે છે કૃત્રિમ રીતે એની પરિપૂર્તિ થઈ જાય ત્યારે એ પૂરું થઈ જાય એટલે કે સીમિત આવી જાય છે છેલ્લો પોઈન્ટ જે સમુદાયમાં તેના સભ્યોના વર્તન વ્યવહારને નિયંત્રિત કરતા સામુદાયિક ધોરણો હોય છે જે અનૌપચારિક સ્વરૂપે વ્યક્તિના વર્તન પર નિયંત્રિત મૂકે છે તેની શિક્ષા પદ્ધતિ પણ અનૌપચારિક અને અનિશ્ચિત હોય છે જ્યારે મંડળના સભ્યના વર્તન વ્યવહારનો નિયંત્રિત કરતા મંડળના ધોરણો હોય છે જે ઔપચારિક સ્વરૂપે તેના સભ્યના વર્તનો પણ નિયંત્રિત મૂકે છે અને તેની સજા પદ્ધતિ ઔપચારિક અને નિશ્ચિત હોય છે અહીંયા આપણો એકમ બેનો પેલો પોઈન્ટ પૂરો થાય છે બીજો પોઈન્ટ પછી આવતા વિડીયોમાં પણ શું જય સ્વામિનારાયણ